અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલના ભાવમાં ફરીવાર ભારે ભડકો થયો છે. પેટ્રોલની કિંમત 76.24 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ છે, જ્યારે બીજી તરફ ડીઝલનો ભાવ 67.57 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે, જે તેના અત્યાર સુધીનું સૌથી ઉચ્ચતમ સ્તરે નોંધાયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 33 પૈસા પ્રતિ લિટર તથા ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર વધારો થયો. પેટ્રોલિયમ કંપનીના આંતરરાષ્ટ્રીય બજારમાં તેલોની કિંમતોમાં 4 અઠવાડિયાથી આવેલી તેજીનો બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે સરકારે હવે સંકેત આપ્યા છે, જેમાં લાગે છે કે આગામી સમયમાં ભાવમાં ઘટાડો કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સ્થાયી સમાધાન કાઢવા માટેનો પ્રયાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અગાઉ પ્રતિક્રિયા આપી હતી કે ભારત સરકાર ટૂંકમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવશે. જ્યારથી અમેરિકાએ ઈરાન સાથે થયેલ ન્યુક્લિયર ડીલમાંથી હાથ ખેંચ્યો છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા અમારા સંવાદદાતા જાવેદ સૈયદે લોકો સાથે વાતચીત કરી. શું કહેવું છે લોકોનું? અવસાન દેશભરમાં જ્યાં ગરમીના પારામાં વધારો થતો રહ્યો છે, ત્યારે પેટ્રોલના અને ડીઝલના ભાવમાં પણ વધારો થતો રહ્યો છે. કેટલાક આપણા સાથે કેટલાક લોકો જોડાતા છે, એના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આજે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કઈ રીતે જુઓ છો? સતત ગુજરાતમાં અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આજે જે 75 રૂપિયા પેટ્રોલ પહોંચ્યું છે, ડીઝલ 72 રૂપિયા પહોંચ્યું છે, એ વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકો કંટાળી ગયા છે, કારણ કે આ ઇન્ટરનેશનલ માર્કેટ છે. પણ સાથે સાથે જે સરકારની વેટ અને સેલ ટેક્સની જે નીતિ છે, જો એમાં સુધારો કરવામાં આવે અને એ સસ્તું કરે તો સામાન્ય પ્રજાને ઘણી બધી રાહત આવી છે. તો આ પેટ્રોલના ભાવ, ભારત સરકારે અને જે ડીઝલના પેટ્રોલ ઉપર સેલ્સ ટેક્સ અને વેટ ઘટાડવો પડશે. લોકો પેટ્રોલ ભાવ, પેટ્રોલના ભાવમાં વધારો થાય છે ત્યારે લોકોના બજેટ પર ખોરવાઈ જાય છે, લોકોના ખિસ્સા પર સીધી અસર પડે છે, એના વિશે શું કહેશો? બિલકુલ, આ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે, જેની પડતર કિંમત દરેક વસ્તુ ઉપર વધી જાય છે, જેના કારણે દરેક વસ્તુમાં મોંઘવારી આવે છે અને સામાન્ય પ્રજાનું બજેટ ખરેખર ખોરવાઈ ગયું છે. અન્ય એક યુવક આપણી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી અસર પડે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થાય? એના ભાવ વધારાના હિસાબે દરેક સામાન્ય વ્યક્તિ જે છે એમને ચાલવામાં, કે સપોઝ માનો કે ભાઈ અમારા જેવા કોલેજ લોકો છે તે એ સાથે વર્કિંગ જોબ નથી કરતા હોતા, જેના કારણે બહુ ઇફેક્ટ થાય છે કે ફેમિલી થોડા ઇસ્યુ ઊભા થાય છે. જે દિવસે દિવસે ભાવ વધતા રહેતા હોય છે તો ફેમિલી ઇસ્યુ બી એના કારણે થોડા થોડા રહેતા હોય છે. અને અમારા જેવા કોલેજને કોલેજમાં બી થોડી તકલીફ પડી જાય છે, કેમ કે કોલેજની ફી બી સામે યુઝ કરવાની હોય છે અને સામે પેટ્રોલ બી ભરવાનું હોય છે, તો એની હિસાબે તકલીફ રહેતી હોય છે. અને એક સાથે વાત કરીશું, પેટ્રોલના ભાવમાં વધારો, 30 પૈસાનો વધારો થયો છે, કઈ રીતે જુઓ છો? પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો એ પ્રજા સાથે સીધી છેતરપિંડી છે, કેમ કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ આખા વિશ્વમાં ઓછા હતા ત્યારે પણ આપણી સરકારે ભાવ ઘટાડ્યા નહોતા, અને અત્યારે ક્રૂડ ઓઇલના બહાને જે દિન પ્રતિદિન જે ભાવમાં વધારો કરી રહી છે અને લોકોના બજેટ ખોરી રહી છે, સરકારને એક જ અપીલ છે કે તેઓ પોતાના કરવેરા કે જે વિશ્વભરના જે જુદા જુદા દેશોમાં જે હોય છે એના કરતાં પણ સાવ સામાન્ય અહીંયા નથી અને અસહ્ય ભાવ વધારો જે રાખવે છે, જીએસટી હોય કે અન્ય કરવેરા હોય, જે તે ગુજરાત સરકાર અથવા તો રાજ્ય સરકારો ઉપર છોડી દઈ અને પેટ્રોલના ભાવ ઘટાડવાનું જે સૂચન કરે છે. પરંતુ કેન્દ્રના લેવલથી જો આ પેટ્રોલ ડીઝલના ભાવ આ ઘટાડવામાં આવે અને મર્યાદિત ભાવ જ આપણે નીતિ એવી અપનાવવામાં આવે કે સામાન્ય લોકોને આપણે અસર ના કરે અને મોંઘવારીને આપણે માજા ના મૂકે એવા કેન્દ્ર સરકારે આવા નિર્ણયો લેવા જોઈએ. પરંતુ કમનસીબે કેન્દ્ર સરકાર નિર્ણય લેતી નથી અને ઓઇલ કંપનીઓ પર છોડી દે છે, અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ ભાવ ઘટાડવાનું બંધ વધારવાનું બંધ કરે છે અને ચૂંટણીનો સમય પૂરો થતાની સાથે જ આ ભાવ વધારો જે દિન પ્રતિદિન વધતી જાય છે, વધારો કરતી જાય છે, તેની માટે સીધી સરકાર જવાબદાર છે. સરકાર પોતાના ખર્ચાઓ ઓછા કરે, પોતાના તાયફાઓ ઓછા કરે અને જે પોતા જે ઉત્સવો ઉજવે છે અને જે આપણે ઉત્સવોની પાછળ કરોડોના અબજનું આંધણ કરે છે એ ઓછા કરીને પબ્લિકના હિતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અંકુશ રાખે તો જ લોકોને આપણે રાહત રહેશે. એક સિનિયર સિટીઝન ખાસ કરીને આપણા સાથે અંકલ, ખાસ કરીને જો વાત કરી જઈએ, દિવસે દિવસે જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેની સામે પેટ્રોલ ડીઝલના ભાવમાં બી વધારો થયો છે, આપના બજેટ પર કેવી રીતે, કઈ રીતે અસર પડે? અમારા બજેટમાં વૃદ્ધોને જે મળવી જોઈએ એ સહાય મળતી નથી અને દાડે દાડે મોંઘવારી વધતી જાય. સામાન્ય જનજીવન એટલું કોરવાયું છે કે ના પૂછો. આપણે સરકારે આને પર નિયંત્રણ રાખવું જોઈએ અને સામાન્ય જનજીવન સારું ચાલે એ રીતે વિચારવું જોઈએ. દરેકને લાભ મળે એ રીતે કરવું જોઈએ. વૃદ્ધો છે, બાળકો છે, અસહ્ય ગરમીઓ ચાલી શકે
એ માટે વિચાર કરવો છે. આપણા સાથે પેટ્રોલના સંચાલક જોડાયા છે, એટલે ખાસ કરીને બેન વાત કરવા જોઈએ તો પેટ્રોલના દામમાં વધારો કઈ રીતે જુઓ છો આપ, કઈ રીતે થાય? ડોલર સામે રૂપિયો ગગડ્યો હોવાને કારણે અને ઇન્ટરનેશનલ ભાવે બેરનના ભાવ વધ્યા હોવાને કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે. એક યુવક આપણા સાથે જોડાયા છે, આપ કોલેજ જઈને લાગો છો, જોબ કરતા લાગો છો, કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે કઈ રીતે જુઓ છો આપ, કઈ રીતે આ લોકોનું બજેટ ગોરવાઈ જાય છે વધારો થતા? ભાવ વધારાની સામે અમે એટલું જ કહીશું કે આ પેટ્રોલના ભાવના કારણે બધી આર્થિક અને શારીરિક બંનેમાં શ્રમ પડે છે. આર્થિકમાં એવું છે કે આપણે એક વસ્તુ અત્યારે સરકાર કહી રહી છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, તો વિકાસ એવો કરો ને કે માણસની પર્સનલ જરૂરિયાતો, જે રોજીરોટી છે, ખાવા પીવાનું છે, જે એમને જીવન જરૂરિયાતના સાધનો છે, એમાં એમને સગવડ મળે. વિકાસ હોય એવું નથી કે બિલ્ડિંગો કરવાથી કે આ બધા જાહેર રસ્તાઓ સુધારવાથી વિકાસ કરે છે. રસ્તાઓ બનાવવાથી શું છે, એની પર ગાડીઓ દોડવા માટે પેટ્રોલ ડીઝલ પણ જોઈએ છે, અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બી આટલા બધા પેટ્રોલના કારણે વધી જાય છે. સીધો બોજરેશન પબ્લિક ઉપર આવે છે, અને એ બધો બોજરેશન પબ્લિકના કારણે અમારે બી ભોગવવાનું આવે છે કે અમારે કોઈ કામે જવું હોય કે કોઈ પણ જાતની ટ્રાન્સપોર્ટેશન જવું હોય તો અમારે 10 વખત વિચારવાનું હોય છે કે આ કેવો વિકાસ છે. અન્ય યુવક આપણી સાથે જોડાયા છે, ખાસ કરીને કઈ રીતે જો છો ભાવ વધારો થઈ રહ્યો છે દિવસે દિવસે, સરકારે કઈ રીતે નિયંત્રણમાં ભાવ વધારાને લાવવો જોઈએ? સામાન્ય નાગરિકને આ જે ભાવ વધારો આટલો નડે છે અને આને આ રીતે અસહ્ય ભાવ વધારો જે કૂદકે ને ઉસકે વધે છે, સામાન્ય નાગરિકની કમર તોડશે. સરકાર આપણે અમે આપણા સરકારને આપણે વોટિંગ આપીને લાયા છે અને આને આ રીતે જો ભાવ વધતો રહેશે તો 100 રૂપિયા આપણે ભાવ આપણે વધી જશે, 100 રૂપિયા ભાવ થઈ જશે, બરાબર છે? અને સામાન્ય નાગરિક બી આપણે આ ખુશ છે નહીં, એના માટે સરકારે ઇમરજન્સીની અંદર યોગ્ય પગલાં આપણે લેવા જોઈએ અને આ સરકારને વ્યવસ્થિત રીતે એનો ભાવ ઘટાડો કરવો જોઈએ, બરાબર છે? તો ખાસ કરીને જો વાત કરો છો તો ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ છે ભાવ વધારોમાં જેમ જેમ થતો રહે છે, લોકોનું કહેવું છે કે સરકારે તેના પર નિયંત્રણ લાવવું જોઈએ, અને ક્યાંક ને ક્યાંક કેટલા લોકોને ફેમિલી પ્રોબ્લેમથી માંડીને ઘરનો જે બજેટ છે તે ખોરવાઈ જાય છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ.